આજનો દિવસ આપણે ચર્ચ તરીકે ટીચર્સ ડે એટલે કે ખાસ આપણા વાલાઓ કે જેઓ ટીચિંગના પ્રોફેશનની સાથે જુદા જુદા ક્ષેત્રોમાં જેઓ જોડાયા છે તેઓનો આપણે આભાર માનીએ છીએ, તેઓની કદર કરીએ છીએ એમની એ સેવાઓને માટે. એટલા માટે બહુ જરૂરનું છે કે એમની કદર કરવામાં આવે, કેમકે આપણે ઘણું બધું સાંભળ્યું છે એમના વિશે, એક્સપિરિયન્સ પણ એમના વિશેના શેર કરવામાં આવ્યા, એટલે હું એ બાબતોને રિપીટ કરતો નથી. પણ એ જરૂરનું છે કે એમની સેવાઓ એ બહુ અદ્ભુત છે. એમનું કમિટમેન્ટ એ ખરેખર એ સેવાના ક્ષેત્રોની અંદર બહુ અદ્ભુત છે, એને માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. પણ ચર્ચ તરીકે જ્યારે આપણે ટીચર્સ ડેની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે બહુ કોન્શિયસ રહીએ છીએ અને સાથે આપણે બહુ મહત્વની બાબતોને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે એઝ અ ચર્ચ, એઝ અ ક્રિશ્ચિયન કમ્યુનિટી, આપણે જેવો સેક્યુલર ફિલ્ડની અંદર ટીચિંગ પ્રોફેશનની સાથે જેવો જોડાયેલા છે તેઓની આપણે કદર કરીએ છીએ, અને સાથે જેવો સ્પિરિચ્યુઅલી આ મંડળીની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર જેઓ પ્રભુના વચનોની શિક્ષણની સેવાઓમાં જોડાયા છે તેઓની પણ આપણે એ કદર કરીએ છીએ. હું માનું છું કે એ બહુ અગત્યનું છે, કારણ કે આ બંને બાબતો એ વ્યક્તિના કે બાળકના જીવનના ઘડતરની અંદર બહુ જ ઉપયોગી છે. બાળકનો કે વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ પણ જરૂરી છે અને સાથે એના આત્મિક જીવનનો વિકાસ થાય એ પણ એ બહુ જરૂરી છે. અને એ મોટી ખાસિયત છે ક્રિશ્ચિયન કમ્યુનિટીની, એ બહુ મોટી ખાસિયત છે આપણા સમાજની, આપણા લોકની અને મંડળીની, કે જ્યાં આ બંને બાબતોને એ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે એ બંને બાબતોને સાંકળીને પ્રભુના વચનોમાંથી કેટલીક બાબતો આપણે આજે સવારે જોવા માંગીએ છીએ, અને સાથે આપણે બધા એક કોંગ્રેગેશન તરીકે પણ આ વચન પ્રભુ આપણને ઉપયોગી બને એવા પ્રયત્નો હું કરવાનો પ્રયત્ન કરીશ. સેક્યુલર ફિલ્ડની સાથે જોડાયેલા જેવો આપણા વાલાઓ છે તેવો વ્યક્તિના જીવનની અંદર બૌદ્ધિક વિકાસમાં અને બૌદ્ધિક ક્ષમતાની સાથે એ ડેવલપમેન્ટમાં તેઓ જોડાયેલા છે. અને હું એવું સમજું છું કે એ લોકો જે શિક્ષણ અને બૌદ્ધિક ક્ષમતાની સાથે જે કાર્ય કરે છે એ દેવે જે રચેલી દુનિયા છે, દેવે જે રચેલી દુનિયા છે એનું જ્ઞાન લોકોના જીવનોમાં મૂકે છે. બાયોલોજી, ફિઝિક્સ અને વગેરે વગેરે, કે જે દેવની દુનિયા છે, કે જે દેવે રચી છે, દેવે બનાવી છે, એના જ્ઞાન અને એના વિશેની સમજણ, એના વિશેનું જ્ઞાન, નોલેજ, વિઝડમ એ બાળકોના જીવન અને વ્યક્તિના જીવનના ઘડતરની અંદર એવો આપે છે. જેઓ સ્પિરિચ્યુઅલી ફિલ્ડની અંદર આ ક્ષેત્રમાં જોડાયા છે તેઓ આત્મિક જીવનની અંદર આત્મિક ક્ષમતાનું ધોરણનું કાર્ય એ બાળકોના જીવનો અને વ્યક્તિના જીવનોમાં કામ કરે છે, અને એ લોકો એમને દેવ વિશેની સમજ અથવા તો દેવ વિશેનું જ્ઞાન આપે છે. એટલે એમ જોવા જઈએ તો બંને જે ફિલ્ડ છે એ જ્ઞાન તો ઇમ્પાર્ટ કરે છે, નોલેજ તો આપે છે, વિઝડમ તો એ બાળકના જીવનના અને વ્યક્તિગત જીવનના ઘડતરની અંદર તેઓ કરે છે. એ દેવે રચેલી દુનિયા વિશેનું જ્ઞાન હોય કે દેવનું જ્ઞાન હોય, પણ જ્ઞાન તો આપવાનું કાર્ય તેઓ કરે છે. પણ જ્યારે આપણે નોલેજની વાત કરીએ, જ્યારે આપણે વિઝડમની વાત કરીએ ત્યારે એ બહુ જરૂરનું બની પડે છે કે વ્યક્તિના જીવનના વિકાસની અંદર કયું જ્ઞાન એને ઉપયોગી બને, એ બહુ અગત્યનું છે. જ્ઞાન જરૂરી છે, આપણે ઇમ્પાર્ટ કરીએ છીએ, પણ એ બધાની અંદર ઉપયોગી કયું જ્ઞાન છે એ બહુ મહત્વનું છે. અને ઉપયોગી જ્ઞાન એ ક્યારે વાસ્તવિક બને, કે જ્યારે એ જુવાન હોય, એ બાળક હોય, એ વ્યક્તિ બને, એ સ્ટેપ બાય સ્ટેપ એના જીવનમાં આગળ વધે, જ્યારે એના જીવનમાં ક્રાઇસિસ આવે, જ્યારે એના જીવનની અંદર મુશ્કેલી આવે, જ્યારે જીવનની અંદર તકલીફ આવે, જ્યારે જીવનની અંદર દુઃખનો સામનો કરે, ત્યારે એ વ્યક્તિના જીવનની અંદર કયું જ્ઞાન એને ઉપયોગી બને છે ને એ જ બહુ મહત્વનું છે, એ જ બહુ મહત્વનું છે. અને ત્યારે જ એને રિયલાઇઝ થાય છે કે મને મળેલું જ્ઞાન, આ જ્ઞાન
એ મારા માટે ખૂબ જ મહત્વનું છે. બાઇબલની અંદર નોર્મલી ટીચર્સ ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહાન શિક્ષક છે અને એમના જીવન વિશે કહેવામાં આવે છે. એ જરૂરનું છે, એ અગત્યનું છે, તો આપણા મોડેલ છે, તો આપણા એક્ઝામ્પલ છે. પણ આજે સવારે હું કંઈક અલગ રીતે એ દ્રષ્ટિને જોવા માંગુ છું અને ખાસ આજના સમયની પરિસ્થિતિને સાંકળવાનો પ્રયત્ન કરીશ કે જ્ઞાન એ મારા ક્રાઇસિસના સમયમાં ઉપયોગી છે. અને બાઇબલની અંદર એક રાઇટ એક્ઝામ્પલ એના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે અને એ છે અયુબ. અયુબનું જીવન, અયુબ એ બહુ જ્ઞાની માણસ હતો. જો તમે બાઇબલનો એના પુસ્તકનો જો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે કેટલા હજારો વર્ષ પહેલા એની પાસે જે નોલેજ છે ને, એ તો કદાચ આજના સમયમાં લોકોની પાસે પણ ના હોઈ શકે. તમે અભ્યાસ કરો, એની પાસે અવકાશી દ્રષ્ટિનું નોલેજ, ઇવન પૃથ્વીની જે નીચે શું છે એ વસ્તુનું નોલેજ, અને આખું જે ઈશ્વરે જે દેવે રચના કરી છે આખી સૃષ્ટિ એનું નોલેજ એ અદભુત એની પાસે છે. વિઝડમ અદભુત છે એની પાસે. વિઝડમ લિટરેચરની અંદર આ પુસ્તકને લેવામાં આવે છે. થિયોલોજી જે લોકો અભ્યાસ કરે છે એ લોકોને ખબર છે કે આ પુસ્તક વિઝડમ લિટરેચરમાં લેવામાં આવે છે, એટલે કે જ્ઞાનના પુસ્તકમાં. એ અર્થ દર્શાવે છે કે જ્ઞાની વ્યક્તિ છે, એની પાસે ઈશ્વરે જે રચેલી દુનિયા છે એનું તો જ્ઞાન છે, પણ એક નોલેજેબલ પર્સન, એક લર્નેડ પર્સનની પાસે દેવ કોણ છે એનું પણ એની પાસે જ્ઞાન હતું. એનો એ અનુભવ આ પુસ્તકમાં શેર કરે છે કે નોલેજ હોવું એ જરૂરી છે, પણ ક્રાઇસિસના સમયમાં કયું જ્ઞાન ઉપયોગી છે એ જ મહત્વનું છે. અને બે બાબતો આજે સવારે હું તમારી આગળ શીખવા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એક એક્સપિરિયન્સ પર્સન જેને આપણે કહી શકીએ, નોલેજેબલ પર્સનને આપણે કહી શકીએ, એક લર્નેડ પર્સન આપણે કહી શકીએ, અને એના અનુભવ દ્વારા આપણને બે બાબતો એ શીખવવાનો પ્રયત્ન કરે છે. પહેલી વાત, એના જીવનની અંદર એ શીખ્યો, એક અનુભવ આપ્યો, એક એક્ઝામ્પલ એણે એક સેટ કર્યું, અને એ છે કે માનવી જ્ઞાનની મર્યાદા. માનવી જ્ઞાન એ મર્યાદિત છે. એક નોલેજેબલ પર્સન, એક લર્નેડ પર્સન કે જેની પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન છે એ આ વ્યક્તિ અનુભવે છે. તમે જુઓ 28મો અધ્યાય અને 1-10 કલમ અને ત્યાર પછીની આગળની કલમો, જોકે આખો અધ્યાય એ બહુ જ મહત્વનો છે, પણ એ શરૂઆતના ભાગોની અંદર અને વિશેષ કરીને 1-11મી કલમની અંદર એ માનવી જ્ઞાન એ શું છે અને માનવી જ્ઞાન એ જ્ઞાનની સાથે પોતે કેવી રીતે જોડાય છે, એનું ઇન્વોલ્વમેન્ટ શું છે એ દર્શાવવાનો એ પ્રયત્ન કરે છે. અને માનવી જ્ઞાનની જે સહજ સમજણ છે એની અંદર એણે રજૂ કરી છે. માનવી જ્ઞાન અથવા તો માનવી જે જ્ઞાન સાથે જોડાયેલો છે એ વ્યક્તિ એવું સમજે છે કે જ્ઞાન એ સંપત્તિની સાથે જોડાયેલું છે, જ્ઞાન એ સ્થાનની સાથે જોડાયેલું છે, જ્ઞાન એ માનની સાથે જોડાયેલું છે. અને એટલા માટે 28મા અધ્યાયની અંદર શરૂઆતની કેટલીક કલમોમાં વારંવાર એક શબ્દ ઉપયોગ કરે છે, અહીંયા ખાણ, ખાણનો એ ઉપયોગ કરે છે. એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે માનવી જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરે છે. માનવી જ્ઞાનનો ઉપયોગ ખોદકામમાં કરે છે, ખોદતો જ જાય છે, નીચે ને નીચે ઊંડો ઉતરતો જ જાય છે. કારણ કે એને એમ છે કે જ્ઞાન તો નીચે છે, જ્ઞાન તો સંપત્તિમાં છે. અને એટલા માટે કેટલાક ઉદાહરણો એ આપવાનો એ પ્રયત્ન કરે છે. પહેલી બીજી કલમમાં એ રૂપાની વાત કરે છે, સોનાની વાત કરે છે, લોઢાની વાત કરે છે, પિત્તળની વાત કરે છે, અને એની સાથે કનેક્ટ કરે છે શબ્દ ગાળતો જ જાય છે. ખોદકામ કરતો જાય છે, ગાળતો જ જાય છે. માનવી જ્ઞાન કેવી રીતે ઉપયોગ કરે છે એની વાત કરે છે. 3-6 કલમની અંદર એક ખાણકામની વાત કરે છે. તે સમયના જ્ઞાનની અંદર એની પાસે કેટલી અદ્ભુત નોલેજ છે તમે અભ્યાસ કરી શકો છો, જોઈ શકો છો. તો ત્યાં એ નીલમણીની વાત કરે છે, સોનાના એ ગઠ્ઠાની વાત કરે છે. એ કેવી રીતે માણસ એ જ્ઞાનનો ઉપયોગ કરીને, એ ખાણકામ કરીને પૃથ્વીના પેટાણની અંદરથી એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી એ 7-8 કલમની અંદર માણસ
માનવી એ નોલેજ ને પૃથ્વીમાંથી હવે બીજી ક્ષેત્રોની અંદર ઉપયોગ કેવી રીતે કરે છે એનું એ ઉદાહરણ આપે છે. અને ત્યાં એ પશુની વાત કરે છે, ત્યાં એ પંખીઓની વાત કરે છે, અને ત્યાં એ પ્રાણીઓની વાત કરે છે. આપણે સમયની મર્યાદાને કારણે બહુ નથી જોતા એની અંદર, પણ તમે સમજી શકો છો એ સિમ્પલ ત્યાં લખવામાં આવ્યું છે કે પશુ પંખી અને પ્રાણીઓ. અને એની સાથેનું કનેક્શન એ કે છે કે માણસે નીચેથી એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને સંપત્તિ મેળવવાનું તો કર્યું, પણ માણસે આ બધા ઉપર પણ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. એ લોકો નથી જઈ શક્યા, પણ માણસ પહોંચી શક્યો છે. એ લોકોને કેવી રીતે કંટ્રોલ કરવા એ માણસની પાસે ટેકનિક છે, એ માણસની પાસે નોલેજ છે, અને એના પર પણ એને માસ્ટરી પ્રાપ્ત કરી છે એવું એ સંદર્ભમાં 7-8 કલમમાં એ કહેવા માંગે છે. અને ત્યાર પછી 9-11 કલમમાં એ માણસના જ્ઞાનને એ સંશોધન કરનાર તરીકે પણ એ જુએ છે. નોલેજ માનવીને મળે છે એ કેટલા અદ્ભુત ફિલ્ડની અંદર વહેંચાય છે એનું વર્ણન કરે છે, ખોજ કરે છે, શોધ કરે છે. અને એમાં એક્ઝામ્પલ તરીકે એણે નદીના વાત કરી છે, એણે વહેણની વાત કરી છે, અને ઇવન બંધની પણ એણે વાત કરી છે. કેવી રીતે માણસ સંશોધન કરીને એ આગળ વધે છે, નોલેજ માણસની પાસે જે રહેલું જ્ઞાન છે એ કેવી રીતે ફિલ્ડની અંદર એક્સપાન્ડ કરે છે અને એ પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરે છે, એવા એક્ઝામ્પલ આપીને એ સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. પણ અલ્ટિમેટલી જ્યારે 12 કલમમાં આપણે આવીએ છીએ ત્યારે એને ફરી એક ક્વેશ્ચન થાય છે અને પ્રશ્ન પૂછે છે, પણ જ્ઞાન ક્યાંથી મળે? ધેટ વોઝ ધ બિગ ક્વેશ્ચન. આ બધું માણસ કરે છે, નીચે જાય છે, પ્રાણીઓ પર પોતાનો કંટ્રોલ જાહેર કરે છે, સંશોધન કરે છે, માસ્ટરી જાહેર કરે છે, પણ જ્ઞાન ક્યાં મળે છે? અને પાછો આગળ એક ક્વેશ્ચન કરે છે કે બુદ્ધિનું સ્થળ ક્યાં છે? મારા ક્રાઇસિસના સમયમાં, મારા દુઃખના સમયમાં શું એ જ્ઞાન મને મદદરૂપ બની શકે? અને ત્યાં એને આ બધી જ બાબતો કર્યા પછી એનો પ્રશ્ન જો અકબંધ પ્રશ્ન રહે છે કે જ્ઞાન ક્યાં છે? ક્રાઇસિસના સમયમાં, દુઃખના સમયમાં, એ રિયલ પરિસ્થિતિમાં એવું તે કયું જ્ઞાન છે કે જે મને ઉપયોગી બની શકે? શું પેટાળનું જ્ઞાન, માસ્ટરીનું જ્ઞાન, સંશોધનનું જ્ઞાન, ખોજકામનું જ્ઞાન મને મદદરૂપ બની શકે? પણ એનો જવાબ પણ ત્યાં, એટલે એ પ્રશ્નની સાથે જ એ અકબંધ થાય છે, બંધ કરે છે કે એ ક્યાં મળે. અને વાસ્તવિકતા છે વાલો, આ દુનિયાની પણ વાસ્તવિકતાઓ છે. કેટલાક વ્યક્તિઓ આ પૃથ્વીના જીવનની અંદર આ બધું કરવા દ્વારા પ્રયત્ન કરે છે, પણ જ્યારે ક્રાઇસિસનો સમય આવે છે ત્યારે જ્યારે આ જ્ઞાન એમને મદદરૂપ નથી બની શકતું ત્યારે એમના જીવનની દયનીય પરિસ્થિતિઓ આવે છે, પરિણામો બહુ ભયંકર અને અઘરા આવે છે. વેલેરી એલેસ્કેવિસી લાગાવાસો નામના એક વ્યક્તિ જે સોવિયત સાયન્ટિસ્ટ હતા, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ શાસ્ત્રની અંદર અદભુત એમણે શોધ કરી, યોગદાન આપ્યું, 2 એમનું નામ એવોર્ડને માટે સિલેક્શન કરવામાં આવ્યું પણ રિજેક્ટ. 3 ગાર્બાચોની જે ગવર્મેન્ટ હતી ત્યારે પણ એનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું પણ કોઈક રીતે એમને રિજેક્ટ કરવામાં આવ્યા. ડિસ્ટર્બ થયા, હતાશ થયા, નિરાશ થયા, અને એ કમિટેડ સુસાઇડ, એણે આત્મહત્યા કરી દીધી. નોલેજેબલ પર્સન, લર્ન ઇટ પર્સન, પણ જ્યારે એનું નામ સિલેક્ટ નહીં થયું, હતાશ થયો અને એણે આત્મહત્યા કરી. એડવિન હર્બર્ટ આર્મસ્ટ્રોંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એફએમ રેડિયોની એણે શોધ કરી, એફએમ રેડિયોની શોધ કરી. યુએસ ગવર્મેન્ટને એવું લાગ્યું કે એફએમની એણે શોધ કરી છે તો એમ બંધ થઈ જશે, અને એટલા માટે ગવર્મેન્ટે જાણી જોઈને એફએમને રોક્યું કે જેથી કરીને લોકો એના વિશે ના જાણે. એ હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, 13 માળની બિલ્ડિંગ પરથી કૂદીને એણે સુસાઇડ કરી. નોલેજેબલ પર્સન, લર્ન ઇટ પર્સન. સીપી રામાનુજ, ભારતનો ગણિત શાસ્ત્રી, એને એમ હતું કે ગણિતના આ વિષયને હું સ્પષ્ટ બનાવું, સરળ બનાવું, પુષ્કળ પ્રયત્નો એણે કર્યા. 37 વર્ષની ઉંમરે એમને બીમારી આવી, એ બીમારી એમને હતાશ કરી દીધા અને એમણે પણ આત્મહત્યા કરી.
પ્લેન્ટી ઓફ એક્ઝામ્પલ્સ આર ધેર, ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આપણે એને અહીં લઈ શકીએ. કેવાનો મતલબ એ છે કે માણસની પાસે જ્ઞાન બહુ છે, પણ હતાશાના સમયમાં એ જ્ઞાન એને કેટલું મદદરૂપ બને છે એ રિયાલિટી છે. એ જ્ઞાન એને ક્યાં લઈ જાય છે એ બહુ મહત્વનું છે. અયુબ જ્ઞાની વ્યક્તિ, અદ્ભુત માણસ, એના જીવનની અંદર પણ ક્રાઇસિસ આવી. એને પ્રશ્ન પૂછ્યો કે મને જ્ઞાન ક્યાંથી મળશે, બુદ્ધિનું ઠેકાણું ક્યાં છે? પણ એ ત્યાં સ્ટોપ ના થયો, એણે આગળ વધ્યો. કેટલાક લોકો આ દુનિયાની અંદર નોલેજેબલ પર્સન છે, પણ એ લોકો એ જ્ઞાન જ્યારે મદદરૂપ નથી બનતું ત્યારે હતાશ થઈ જાય છે, અને પરિણામ એ ભયંકર આવે છે. અયુબ એ આગળ વધ્યો. એ ક્રાઇસિસના સમયમાં એની જે દેવની જે રચના છે એના વિશેનું જ્ઞાન એની પાસે પુષ્કળ હતું, પણ એને એ દ્રષ્ટિ આગળ કેળવી કે મારે એ જ્ઞાન જોઈએ છે અને એ દેવ વિશેનું જ્ઞાન. દેવ ક્યાં છે મારા ક્રાઇસિસના સમયમાં એ વિશેનું જ્ઞાન મારા માટે બહુ મહત્વનું છે. અને એટલા માટે બીજી બાબત એ આવે છે અને સમજે છે દૈવીય જ્ઞાનની મહત્વતા અને મૂલ્યતા. માનવી જ્ઞાન એ મર્યાદિત છે, પણ દૈવીય જ્ઞાન એ મહત્વનું છે, એ મૂલ્યવાન છે. એ ક્રાઇસિસના સમયમાં એના પ્રશ્નની આગળ વધતા એણે એ શીખ્યો. અને ત્યાં એણે 28મી કલમમાં લખ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. અહીંયા એ જ્ઞાન ને દેવના ભય અને દુષ્ટતાથી દૂર રહેવાની સાથે કનેક્ટ કરે છે. કોઈને એમ થાય કે ક્રાઇસિસના સમયમાં દેવનો ભય, ક્રાઇસિસના સમયમાં દુષ્ટતાથી દૂર રહેવું એક વાર કનેક્શન જેવું લાગતું નથી. અયુબ કેવી રીતે એને કનેક્શન એમાં લાવ્યો કે ક્રાઇસિસનો સમય છે એમાં ભય કેવી રીતે આવી શકે? ક્રાઇસિસનો સમય છે એ દુષ્ટતાથી દૂર રહેવું કેવી રીતે બની શકે શક્ય? પણ એણે શોધ્યું. એણે એટલા માટે કનેક્ટ કરીને એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જે વ્યક્તિ દુષ્ટતાથી દૂર રહે છે એ વ્યક્તિ દર્શાવે છે કે એના જીવનની અંદર દેવનો ભય છે. એ દેવનો ભય એટલે કોઈ બીક, એટલે કોઈ ડર, એટલે કે ગભરાટ નહીં, પણ એ ક્રાઇસિસના સમયમાં એ દેવ વિશેનો ભય એને દેવ પ્રત્યે માનની દ્રષ્ટિમાં એ જુએ છે. એ ભય એ માનપૂર્વક દ્રષ્ટિથી એ જુએ છે. ભયને એ માન સાથેના સન્માનની સાથે એ જુએ છે. અને એ સમયોમાં એ રિયલાઇઝ કરે છે, અને એટલા માટે એણે પણ એ સમયોમાં એનો અનુભવ કર્યો. વધસ્તંભ પર બે ચોર હતા. એક ચોરે કહ્યું કે અમને બચાવો, પણ બીજો ચોર શું કહે છે? પેલા ચોરને શિખામણ આપે છે, લાઈક અ ટીચર. ક્રોસ વધસ્તંભ પર છે, દયનીય પરિસ્થિતિ છે, દુઃખની તકલીફ છે, પણ ત્યાં એ બીજા ચોરને શિખામણ આપે છે. શું કહે છે? શું તું દેવથી બીતો નથી? આ સ્ટેટમેન્ટ બહુ મહત્વનું છે. ક્રોસની પરિસ્થિતિ છે, ઓલરેડી ડિફિકલ્ટ સિચ્યુએશન છે, એને માટે પણ એ ક્રાઇસિસનો સમય છે, પણ હું બેઠ કે ત્યાં એ પરિસ્થિતિમાં એ બીજાને શીખવે છે કે શું તું દેવથી બીતો નથી? તને દેવ પ્રત્યે માન નથી આ પરિસ્થિતિમાં? એ અલ્ટિમેટલી એમ કહેવા માંગે છે. આ પરિસ્થિતિમાં આ ચોર પણ દેવ પ્રત્યેના માનની વાતની સમજણે સમજે છે, અને એટલા માટે જ પ્રભુ કીધું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. સી ધ સ્ટેટમેન્ટ મેક્સ ડિફરન્ટ. સ્ટેટમેન્ટની અંદર ઘણા બધા વિશ્વાસની અને દેવ વિશેની આપણી સમજણો ડેવલપ થાય છે. આપણને એમ થાય કે આ ચોર શું કરી શકે, પણ પ્રભુએ એના જીવનની અંદર આ સ્ટેટમેન્ટ વાળા કેટલી મહત્વની વાત આપણને શીખવે છે. ક્રાઇસિસનો સમય એને માટે લેસન આપે છે, ટીચિંગ કરે છે કે શું તું દેવથી બીતો નથી, અને વાત દર્શાવે છે કે માણસ વધસ્તંભના એના સમયમાં એ દુઃખની તકલીફની પરિસ્થિતિમાં એની દેવને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ રિસ્પેક્ટેબલ એ પ્રભુને બને છે. ઇબ્રાહીમને આપણે જાણીએ છીએ કે પ્રભુએ કીધું કે તારો એકનો એક દીકરો આપ, અને ઈસાકને એ લઈને નીકળી ગયો, વગેરે વગેરે આપણે નાનપણથી એના વિશે વાત સાંભળીએ છીએ. પણ જે ઇમ્પોર્ટન્ટ બાબત આપણને પ્રભુ શીખવે છે ઉત્પત્તિના પુસ્તક 22માં અને 12મી કલમમાં, કે જ્યારે એ પોતાનો હાથ ઉગામમાં જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ એની સાથે વાત કરીને કહ્યું કે તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ઈજા ન કર,
કેમ કે તારા દીકરાને તારા એક નાયક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દેવથી બીએ છે. તેથી હું જાણું છું કે તું દેવથી બીએ છે. યુ રિસ્પેક્ટ મી. એકનો એક દીકરો એને આપ્યો. કોઈ એમ કહે કે પ્રભુ તું આપવાનો જ હતો તો મારી પાસે માંગ્યો કે? નો ક્વેશ્ચન. પણ નીકળી ગયો. રિસ્પેક્ટ એ એના જીવનની અંદર પ્રભુને આધીનતાની સાથે એ આપે છે. જ્ઞાની વ્યક્તિ લર્નેડ પર્સન એ નથી કે એની પાસે દુનિયાનું જ્ઞાન હોય, પણ લર્નેડ વ્યક્તિ જ્ઞાની વ્યક્તિ એ છે કે એના ક્રાઇસિસના સમયમાં, એની મુશ્કેલીના સમયમાં એ દેવને કેટલું જાણે છે, એ દેવને કેટલું રિસ્પેક્ટ આપે છે. અને આપણે તો આ ફિલ્ડના વ્યક્તિઓ તરીકે આગળ વધી રહ્યા છે ત્યારે આપણા માટે બહુ જરૂરનું છે. અયુબની પાસે રહેલું જ્ઞાન એ બંને ફિલ્ડને ડેવલપ કરે છે અને અલ્ટિમેટલી એ રિયલાઇઝ કરે છે કે જ્ઞાન છે મનુષ્ય, પણ આ બહુ માણસ ઉપર દ્રષ્ટિ કરીને જોતો નથી. જો એ ઉપર દ્રષ્ટિ કરીને જુએ તો એને રિયલાઇઝ થાય છે કે દૈવીય જ્ઞાન એ કેટલું મહત્વનું છે. દેવનું માન અને દેવનું સ્થાન એના જીવનની અંદર આવે છે. અને જ્યારે વ્યક્તિ એ માન અને સ્થાન અને દેવના જ્ઞાનને સમજે છે ત્યારે ક્રાઇસિસના સમયની અંદર પણ એ દેવ પ્રત્યેનું એનું વલણ બદલાય છે. અયુબની સ્ત્રીની માફક એ એવું કહેતો નથી કે શ્રાપ આપણને મરી જા, પણ અયુબ આ પરિસ્થિતિમાં એ શીખવે છે કે શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ, દુઃખ ના સ્વીકારીએ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદો. એ લર્નેડ પર્સન છે. જ્ઞાનનું મૂલ્ય એ વ્યક્તિ સમજે છે. અયુબ 1:3 એમ કહે છે કે એની પાસે 7,000 ગેટા હતા, 3,000 ઊંટ હતા, 500 જોડ બળદ હતા, 500 ગધેડી હતી, પુષ્કળ રાજ રચેલું હતું. કોઈક વ્યક્તિએ આ બધું એસ્ટિમેટ કાઢ્યું તો $5,29,000 એની પાસે કિંમતનું એ વસ્તુ હતી. અદા કિંમત બધી જતી હતી. ડિસ્ટર્બ થયો નહીં, ડગી ગયો નહીં, સ્ટેબલ રહ્યો, કારણ કે એની પાસે મૂલ્યવાન જ્ઞાન, દેવ વિશેનું જ્ઞાન એની પાસે હતું. બાળકો ગુમાવ્યા, માન ગુમાવ્યું, તંદુરસ્તી ગુમાવી, બધું ગુમાવ્યું, પણ એના જીવનમાં એ ડગ્યું નહીં. જ્ઞાની વ્યક્તિ તરીકે આ સત્ય એના જીવનમાં એણે શીખી લીધું હતું. આપણે જ્યારે આ પૃથ્વી પરના જીવનની અંદર આ ફિલ્ડની સાથે જોડાયા છે ત્યારે આપણે શીખીએ અને આપણે શીખવીએ એ બહુ અગત્યનું છે. એ બહુ અગત્યનું છે. આજની દુનિયા એ જ્ઞાનની દુનિયા કહેવામાં આવે છે. જ્ઞાનનો વિસ્ફોટ આજની દુનિયામાં છે. કોઈક વ્યક્તિ એમ નોંધે છે કે દીકરો જ્યારે બાળક જન્મે છે તો જન્મથી જ્યારે ગ્રેજ્યુએટ થાય એટલા સમયની અંદર તો 4 ગણું જ્ઞાન વધી જાય છે આજની દુનિયામાં, અને આપણે સમજીએ છીએ. જ્યારે એ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે આજના સમયમાં જ્ઞાન 32 ગણું વધી જાય છે. અને વિનો આપણે જાણીએ છીએ, દરરોજ નવા નવા સંશોધનો આપણે જોઈ રહ્યા છે, વર્ષોના સમયગાળામાં આપણે એ અનુભવ કરી રહ્યા છીએ. આપણી પાસે વડીલો છે એ લોકોને ખ્યાલ છે યંગ જનરેશન કેવી રીતે ડેવલપ થઈ રહી છે, નોલેજ એ કેટલું એક્સપાન્ડ થઈ રહ્યું છે, પર્સન્ટેજ પર્સન્ટાઇલ હવે તો કોમન થઈ ગયા છે. નોલેજેબલ દુનિયા, જ્ઞાની વ્યક્તિ ની આ દુનિયા છે. પણ રિયાલિટી એ છે કે આજની જ્ઞાની દુનિયા એ બહુ જલ્દી હતાશ થઈ જાય છે. જ્યાં નોલેજ પુષ્કળ વધી રહ્યું છે ત્યાં આજની આ દુનિયા ને આજનું આ જનરેશન બહુ જલ્દી હતાશ થઈ જાય છે, બહુ જલ્દી એ નિરાશ થઈ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યારે હમણાં જ રિસેન્ટલી કહ્યું છે કે આજની દુનિયાનો સૌથી મોટો રોગ તો ડિપ્રેશન છે. હતાશા અને નિરાશા આજની આ જ્ઞાનની દુનિયાની વાસ્તવિકતા છે. શોધ કરે છે, ખોજ કરે છે, માસ્ટરી જાહેર કરે છે, સંશોધન કરે છે, પણ બહુ જલ્દી હતાશ થઈ જાય છે, બહુ જલ્દી નિરાશ થઈ જાય છે. 1999 ની અંદર એ ડિપ્રેશનનો રોગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે 4 નંબર પર હતો. 2000 ની અંદર એ 3 નંબર પર આવ્યો. 2010 ની અંદર એ 2nd પ્લેસ પર આવ્યો. અને 2020 ની અંદર અત્યારે 1st પ્લેસ ની અંદર આ ડિપ્રેશનનો રોગ છે. નોલેજેબલ દુનિયાની આ વાસ્તવિકતા છે. માણસ દેવના જ્ઞાનને નથી સમજી રહ્યો. આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા ત્યારે જ પેપરના ફ્રન્ટ પેજની અંદર ગુજરાતની અંદર યુથ કેટલા બધા લોકોએ સુસાઇડ કર્યા એની એ વાત કરી છે. ફેમિલી સુસાઇડ કરી રહ્યા છે. આ જ્ઞાનની આ વાસ્તવિકતા છે. ટેકનિકલ નોલેજ, પ્રેક્ટિકલ સ્કિલનું નોલેજ જરૂરી છે,
પણ એથી વિશેષ ગોડલી નોલેજ એ પણ અગત્યનું છે. દેવે જે દુનિયા રચી એનું જ્ઞાન હોવું અગત્યનું છે, પણ ક્રાઇસિસના સમયે તો જ્ઞાન આપણને એક મદદરૂપ બનશે, દેવ વિશેનું જ્ઞાન, તો જ આપણે રિસ્પેક્ટ કરી શકીશું, નહીં તો બહુ જલ્દી હતાશ થઈ જઈશું. ટીચિંગ સ્પિરિટની સાથે જોડાયેલા વ્યક્તિઓ તરીકે આપણા માટે બહુ ચેલેન્જ કે આજની આ જ્ઞાની દુનિયા, નોલેજ એક્સપાન્ડ થઈ રહ્યું છે પણ સાથે હતાશ દુનિયા પણ છે, બહુ મોટો પડકાર છે. પ્રભુ આજની આ ટીચિંગ પ્રોફેશન સાથે જોડાયેલા લોકોને ગોડલી એટલે દૈવીય જ્ઞાનથી ભરેલા એવા વ્યક્તિઓને જોવા માંગે. આપણે બધા પણ કોઈક ને કોઈક રીતે આપણે માસ્ટરી છે, પણ શું આજે સવારે દેવના જ્ઞાનથી આપણે જોડાયા છે? ક્રાઇસિસના સમય બહુ જલ્દી હતાશ થઈ જઈએ છે, ક્રાઇસિસના સમય બહુ જલ્દી નિરાશ થઈ જઈએ છે. તો વિચારીએ કે મારી પાસે બીજું બધું તો બહુ જ્ઞાન છે, પણ દેવ વિશેની સમજણ હજુ હું પ્રાપ્ત કરી શક્યો નથી. બહુ જલ્દી પ્રાપ્ત કરીએ, બહુ જલ્દી આ સત્ય સમજી લઈએ, નહીં તો વાસ્તવિકતા આવનાર દિવસોમાં એ બહુ ભયંકર આવી શકે છે. એટલે માટે વાલાઓ, આ સમયમાં પ્રભુ આપણને બહુ કૃપા આપે, મદદ કરે કે આપણે આજની આ સમયની પરિસ્થિતિની અંદર આપણે એવા વ્યક્તિઓ બનીએ, એવા શિક્ષણ વ્યક્તિઓ બનીએ કે શીખીએ, શીખવીએ અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એક સેટ કરીએ, કે જેવી રીતે અયુબે સેટ કર્યું, ઓપનલી એણે લખ્યું ને જણાવ્યું કે ક્રાઇસિસમાં તો એ દેવનું જ્ઞાન જ મને મદદ કરી શકે છે, ને પ્રભુએ એના જીવનને પુષ્કળ આશીર્વાદિત કર્યો. જ્ઞાની પેઢી બહુ જલ્દી હતાશ થઈ જાય છે વાલાઓ, એમને નેક્સ્ટ જનરેશન ટુ જનરેશન ગોડલી જ્ઞાનથી આપણે ડેવલપ કરીએ કે જેથી કરીને એની મૂલ્યતા, એની મહત્વતાને સમજે અને જીવનો આશીર્વાદિત થાય, બહુ જલ્દી હતાશ ના થાય, બહુ જલ્દી નિરાશ ના થાય અને કોઈ ખોટા પગલા તરફ ન જાય. એ ખ્રિસ્તી ટીચર્સ તરીકે, ખ્રિસ્તી પરિવારો તરીકે, ખ્રિસ્તી વ્યક્તિગત જીવનો તરીકે આપણા માટે આ બહુ મોટો પડકાર છે. વચન સમજવાને માટે અને પ્રણ જીવવાને માટે આપણને મદદ કરે. આમેન.